નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય ઇંગ્લિશ. મિત્રો, આગળના સેશનની અંદર આપણે આપણું જે પહેલું યુનિટ છે Q4 ક્વેશ્ચન એની એક્ટિવિટી 3 જે છે એના વિશે ચર્ચા કરેલી હતી. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. સ્વાધ્યાય પોથીની અંદર જુઓ, પેજ નંબર 8 પર આપણી એક્ટિવિટી 4 જે છે એ આપેલી છે. મિત્રો, યાદ કરો, આપણી એક્ટિવિટી 4 છે એ કઈ હતી? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. યાદ આવ્યું ને કે જે એક સરસ મજાની રમત હતી. તો અહીંયા આપણે સ્વાધ્યાય પોથીની અંદર આ એક્ટિવિટી 4 જે છે એના ક્વેશ્ચન આપેલા છે, આપણે આન્સર લખવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. એનો જે આપણો પહેલો પેરેગ્રાફ છે કે જેમાં વિકાસ છે એ ઓડિયન્સને આખી જે આપણી આ જે રમત છે એના વિશે રજૂઆત કરે છે એ પેરેગ્રાફ જુઓ, અહીંયા આપણને આપેલો છે. અને નીચે જે છે એ પ્રશ્ન આપેલા છે. તો આપણે આ પ્રશ્નના જવાબ ઉપરથી પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. તો ચાલો જોઈએ, આપણે પહેલો જે આપણો ક્વેશ્ચન છે એ કયો છે? હુ ઇઝ ઇન્ટ્રોડ્યુસિંગ ધ પાર્ટિસિપેન્ટ્સ? હુ ઇઝ, હુ એટલે કોણ, ઇન્ટ્રોડ્યુસિંગ એટલે કે ઓળખાણ આપવી અથવા રજૂઆત કરવી. ધ પાર્ટિસિપેન્ટ્સ એટલે કે જે પ્રતિસ્પર્ધીઓ છે તે. તો અહીંયા કોણ છે એ પ્રતિસ્પર્ધીઓને રજૂઆત કરે છે, રજૂ કરે છે, એની ઓળખાણ આપે છે? તો વિકાસ છે. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું વિકાસ. મિત્રો, તમે પણ મારી સાથે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખતા જજો. વિકાસ ઇઝ ઇન્ટ્રોડ્યુસિંગ ધ પાર્ટિસિપેન્ટ્સ. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસની શાળાનું નામ શું છે? તો આપણને ખબર જ છે, અહીંયા આપેલું જ છે, સ્મિત વિદ્યાલય. તો આપણે આન્સરની અંદર લખીશું ધ નેમ ઓફ વિકાસ. જો અહીંયા શું આવશે મિત્રો, એપોસ્ટ્રોફી એસ, વિકાસ સ્કૂલ. શું છે એનું નામ? હવે લખીશું આપણે ઇઝ સ્મિત વિદ્યાલય. સ્મિત વિદ્યાલય. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન આપણો છે, હુ ઇઝ ધ એન્કર ઓર હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન? આપણી જે આ કોમ્પિટિશન છે એના એન્કર અથવા તો હોસ્ટ કે જે આખી સ્પર્ધા છે એ હેન્ડલ કરે છે, તો એ કોણ છે? તો આપણે આગળ ખબર જ છે, અહીંયા જ્યારે વિકાસે બધાને કીધું હતું કે મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. જો અહીંયા છે પેરેગ્રાફમાં, તો આપણે અહીંયા આન્સરમાં લખીશું, હા, મિસ્ટર પરમાર, મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિચ સબ્જેક્ટ ડઝ મિસ્ટર પરમાર ટીચ? મિસ્ટર પરમાર જે છે એ કયો સબ્જેક્ટ ભણાવતા હતા? તો અહીંયા વિકાસ છે એને પેરેગ્રાફની અંદર કીધેલું છે કે આપણા કયા ટીચર છે, તો કે એ ઇંગ્લિશના ટીચર છે. જો એ લખેલું છે અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર, તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે મિસ્ટર પરમાર છે એ કયો સબ્જેક્ટ ભણાવતા, તો કે ઇંગ્લિશ. તો આપણે અહીંયા લખીશું મિસ્ટર પરમાર, મિસ્ટર પરમાર ટીચિસ
જોઈએ મિત્રો, ટીચનું ટીચિસ થયું શું કામે? તો કે અહીંયા આપણે જે વાક્ય લખીએ છીએ એ સાદા વર્તમાન કાળનું થશે, અને પ્લસ મિસ્ટર પરમાર છે એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે ટીચનું થશે ટીચિસ. કારણ કે અહીંયા ડસથી પૂછેલું છે. જો ક્વેશ્ચન, મિસ્ટર પરમાર ટીચિસ ઇંગ્લિશ. ત્યાર પછી નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, વેર ડઝ મિસ્ટર પરમાર વર્ક. મિસ્ટર પરમાર છે એ ક્યાં કામ કરતા હતા? મિસ્ટર પરમાર છે ક્યાં કામ કરે છે? વેર ડઝ મિસ્ટર પરમાર વર્ક? તો આપણને ખબર છે કે અહીંયા વિકાસની જે સ્કૂલ છે એમાં મિસ્ટર પરમાર છે એ એક ટીચર છે, એટલે આપણે એમ કહી શકીએ મિસ્ટર પરમાર છે એ સ્મિત વિદ્યાલયમાં કામ કરે છે. તો આપણે અહીંયા લખીએ, મિસ્ટર પરમાર, મિસ્ટર પરમાર વર્ક્સ એટ સ્મિત વિદ્યાલય. તો આપણે અહીંયા લખીશું સ્મિત વિદ્યાલય. ત્યાર પછી જો નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે, અહીંયા એમસીક્યુ આપેલું છે આપણને, બ્લેન્ક ઇઝ ધ સ્કોરર. તો જો ઓપ્શન એ મિસ્ટર બ્રાઇટ, ઓપ્શન બી મિસ્ટર પટેલ, ઓપ્શન સી મિસ્ટર શર્મા, કે પછી ઓપ્શન ડી ધેમ. તો અહીંયા બધા છે ના, સ્કોરર કોણ છે? તો કે મિસ્ટર બ્રાઇટ જે છે, મિસ્ટર પરમારનું લેપટોપ છે એ સ્કોરર છે. તો અહીંયા આપણે લખીશું ઓપ્શન એ, અને અહીંયા બ્લેન્કની અંદર લખીશું મિસ્ટર બ્રાઇટ. ત્યાર પછી જોઈએ આપણે રોલ ઓફ મિસ્ટર શર્મા ઇન ધ કોમ્પિટિશન. મિસ્ટર શર્મા છે એનો કોમ્પિટિશનમાં રોલ કયો છે? એટલે કે અહીંયા મિસ્ટર શર્મા છે કોમ્પિટિશનમાં એનું પાત્ર કયું છે? તો કે ઓપ્શન એ છે સ્કોરર, ઓપ્શન બી એક્સપર્ટ, ઓપ્શન સી કન્ટેસ્ટન્ટ, ઓપ્શન ડી ટીચર. જો મિસ્ટર શર્મા આપ્યું છે, તો આપણે પેરેગ્રાફની અંદર મિસ્ટર શર્મા વિશે શું વાત કરેલી છે? તો કે મિસ્ટર શર્મા છે એ એક એક્સપર્ટ છે, બરાબર, કે જ્યારે સ્ટુડન્ટ છે એ બધા કોમ્પિટિશનની અંદર બેઠા છે ત્યારે મિસ્ટર શર્મા એક્સપર્ટ તરીકે કામ કરે છે. તો આપણે અહીંયા લખીશું ઓપ્શન બી. નેક્સ્ટ જોઈએ આપણે, હાઉ મેની કન્ટેસ્ટન્ટ્સ આર ધેર ઇન ધ કોમ્પિટિશન. આ જે સ્પર્ધા છે એમાં કેટલા કન્ટેસ્ટન્ટ્સ એટલે કે પ્રતિસ્પર્ધીઓ છે? હાઉ મેની એટલે કેટલા. તો આપણે આગળ જોઈ ગયા કે મિત્રો કેટલા કન્ટેસ્ટન્ટ છે અહીંયા? હા, નવ. કેટલા? નવ. તો આપણે અહીંયા આન્સરની અંદર લખીશું ધેર આર નાઇન કન્ટેસ્ટન્ટ્સ ઇન ધ કોમ્પિટિશન. તો ચાલો મિત્રો, હવે પેજ નંબર 9 પર આવી જાઓ, કે જ્યાં આપણો બીજો પેરેગ્રાફ આપેલો છે એક્ટિવિટી 4નો. તો અહીંયા જો ઉપર આપણને પેરેગ્રાફ આપેલો છે અને નીચે કેટલાક ક્વેશ્ચન અને એમસીક્યુ આપેલા છે, તો ચાલો આપણે એનો જવાબ લખીએ. તો પહેલો જે આપણો એમસીક્યુ છે, બ્લેન્ક સેઝ થેન્ક યુ. ખાલી જગ્યા સેઝ થેન્ક યુ એટલે કે કોણ છે એ થેન્ક યુ કહે છે. તો જો અહીંયા પેરેગ્રાફની અંદર મિસ્ટર પરમાર છે એ બધાને થેન્ક યુ કહે છે. હા, તો અહીંયા ઓપ્શનમાં જોઈએ, ઓપ્શન એ મિસ્ટર પરમાર, ઓપ્શન બી મિસ્ટર શાહ, ઓપ્શન સી મિસ્ટર શર્મા, કે પછી ઓપ્શન ડી મિસ્ટર પટેલ. તો આપણે અહીંયા જવાબની અંદર લખીશું ઓપ્શન એ, અને અહીંયા બ્લેન્કની અંદર પણ લખીશું મિસ્ટર પરમાર. ત્યાર પછી જોઈએ આપણો જે બીજો ક્વેશ્ચન છે એ છે, હુમ ડઝ મિસ્ટર પરમાર વિશ ઓલ ધ બેસ્ટ. મિસ્ટર પરમાર છે એ કોને
ઓલ ધ બેસ્ટ કહે છે? હુમ એટલે કોને? મિસ્ટર પરમાર કોને ઓલ ધ બેસ્ટ કહે છે? હા, પ્રતિસ્પર્ધીઓને, કન્ટેસ્ટન્ટને. તો આપણે અહીં આન્સરની અંદર લખીશું, મિસ્ટર પરમાર, મિસ્ટર પરમાર વિશિષ્ટ, જો અહીંયા વિશનું શું થઈ જશે, વિશિષ્ટ ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ કોને કહે છે? તો કે ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, થ્રી, ક્વેશ્ચન નંબર થર્ડ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ? અહીંયા આપણી જે રમત છે એમાં જે પહેલો રાઉન્ડ છે એ કયો છે? જો અહીંયા મિસ્ટર પરમાર કહે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ છે. હા, તો આપણે આન્સરમાં એ જ લખીશું, ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ કયો છે? તો કે ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ. તો અહીંયા લખીશું આપણે ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ફોર્થ ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ રૂલ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ? જે ફર્સ્ટ રાઉન્ડ છે એના રૂલ્સ, જેનો જે નિયમ છે એ કયો છે? તો જો અહીંયા મિશ્ર પરમારે ચેરે કીધું કે પહેલો રાઉન્ડ ફર્સ્ટ ફિંગર ફર્સ્ટનો છે. રેડી, તમે તૈયાર છો? પછી એના રૂલ છે એ સમજાવે છે. આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટર ઉપર એક તમને હું ક્વેશ્ચન આપીશ અને યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ, એટલે કે તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. ધ કન્ટેસ્ટન્ટ વિલ ધ ક્વિકેસ્ટ ફિંગર, કે જે સૌથી ઝડપી આંગળી રાખનાર હશે, તો વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ, એટલે કે એ સ્માર્ટ સીટ ઉપર આવશે. તો આ જે છે એનો નિયમ છે. તો ચાલો આપણે લખીએ, એ ક્વેશ્ચન ક્વેશ્ચન ઇઝ ગીવન ઓન ધ કમ્પ્યુટર. કોના ઉપર ક્વેશ્ચન આવશે? કમ્પ્યુટર ઉપર. તો કમ્પ્યુટર એન્ડ ઇન મેક્સિમમ 7 સેકન્ડ્સ કન્ટેસ્ટન્ટ્સ હેવ ટુ ગીવ આન્સર, એટલે કે 7 સેકન્ડની અંદર કન્ટેસ્ટન્ટ જે છે એને આન્સર આપવાનો છે. પછી તો કે જે એકદમ ફાસ્ટ કન્ટેસ્ટન્ટ હશે એ સ્માર્ટ સીટ ઉપર આવશે, એટલે આપણે અહીંયા એ પણ લખીશું, ધ કન્ટેસ્ટન્ટ, એટલે કે જે પ્રતિસ્પર્ધી છે, વિથ ધ કેવા? તો કે વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર, ક્વિકેસ્ટ ફિંગર, ક્વિકેસ્ટ ફિંગર વિલ. મિત્રો અહીંયા થોડા નાના અક્ષર કરજો, કેમ કે આપણને જગ્યા ઓછી આપી છે અને આપણો જવાબ છે મોટો છે. વિલ કમ ટુ ધ સ્માર્ટ સીટ. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ ધ મેક્સિમમ ટાઈમ ટુ આન્સર ધ ક્વેશ્ચન? મેક્સિમમ ટાઈમ કેટલો આપવાનો છે આન્સર માટેનો? તો જોઈએ આપણે, ઓપ્શન એ 2 સેકન્ડ, ઓપ્શન બી 5 સેકન્ડ, ઓપ્શન સી 7 સેકન્ડ, ઓપ્શન ડી 10 સેકન્ડ. તો અહીંયા આપણે ઉપર જ હમણાં ચર્ચા કરી કે કન્ટેસ્ટન્ટ જે છે એને મેક્સિમમ કેટલો ટાઈમ મળવાનો છે, તો કે 7 સેકન્ડનો. તો આપણે અહીંયા લખીશું ઓપ્શન સી. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો,
क्वेश्चन नंबर 6, वेर विल मिस्टर परमार गिव ध क्वेश्चन? मिस्टर परमार छे ए क्या क्वेश्चन आपे छे? जरे कंटेस्टेंट ने प्रश्न आपे छे तो ए कंटेस्टेंट ने प्रश्न छे क्या बतावे छे, क्या दे छे, बुक में लखीने आपे छे ना, क्या आपे छे? तो के ना कंप्यूटर ऊपर। तो चलो आपणे जवाब लखीए, मिस्टर परमार विल गिव द क्वेश्चन ओन ध कम्प्यूटर, पण कोनું? તો કે કન્ટેસ્ટન્ટ્સ નું। તો અહીં આપણે લખીશું કન્ટેસ્ટન્ટ્સ કમ્પ્યુટર। ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે એ છે, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ પાર્ટિસિપન્ટ્સ? બરોબર, પાર્ટિસિપન્ટ્સ એટલે કે ભાગ લેનાર જે છે, પ્રતિસ્પર્ધી છે। તો વિચ વર્ડ, કયો શબ્દ છે ઇન ધ પેરેગ્રાફ એટલે કે આપણા ફકરામાં કયો પેરેગ્રાફ છે કે જેનો અર્થ થાય પાર્ટિસિપન્ટ, પ્રતિસ્પર્ધી અથવા ભાગ લેનાર? તો અહીંયા આપણે હમણાં જોયું કે આ જે કન્ટેસ્ટન્ટ શબ્દ જે છે ને એ પાર્ટિસિપન્ટ તરીકે જ વપરાયો છે। તો આપણે અહીંયા આન્સરની અંદર ખાલી આપણને વિચ વર્ડ કીધું છે તો આપણે લખીશું કન્ટેસ્ટન્ટ્સ। તો મિત્રો આપણે અહીંયા જે બીજો પેરેગ્રાફ છે એ પૂર્ણ કરેલો છે। તો ચાલો મિત્રો હવે આપણે આપણો જે એક્ટિવિટી 4નો ત્રીજો જે પેરેગ્રાફ છે, પેજ નંબર 9 ઉપર જુઓ, હા, તો એના આપણે ક્વેશ્ચન આપેલા છે, આપણે આન્સર લખીએ। તો જુઓ પહેલો જે આપણો એમસીક્યુ છે, હિયર ઓર્ડર મીન્સ, એટલે કે અહીંયા જે ઓર્ડર છે એનો મતલબ, એનો અર્થ શું થાય? તો જુઓ અહીંયા આપણને ક્વેશ્ચન જે આપેલો છે ઉપર, જે રમતમાં આવે છે ક્વેશ્ચન પહેલો જે રાઉન્ડ છે એનો, કે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, જો અહીંયા છે ઓર્ડર, હા, તો આ ઓર્ડરનો મીનિંગ અહીંયા શું થાય છે? બરાબર, ઓર્ડરનો મીનિંગ કમાન્ડ પણ થાય, આપણે કહીએ ને કોઈને ઓર્ડર આપીએ, કોઈને કમાન્ડ આપીએ કે તું આમ કામ કરી નાખ, તો અહીંયા આપણને ઓર્ડરનો મીનિંગ શું આપ્યો છે? તો કે કરેક્ટ ઓર્ડર, સાચો ક્રમ। તો અહીંયા જો આપણને આડા હવડા જે વર્ડ્સ આપેલા છે એને સાચા ક્રમમાં ગોઠવીને મેક અ સેન્ટેન્સ એટલે કે વાક્ય બનાવવાનું છે। તો અહીંયા આપણને ઓર્ડરનો મતલબ આપણી પાસેથી પૂછ્યો છે, તો ઓપ્શન એ ક્લિયર, ઓપ્શન બી સિક્વન્સ, ઓપ્શન સી આન્સર, ઓપ્શન ડી કમાન્ડ। શું જવાબ આવશે મિત્રો? જો અહીંયા ક્રમ, ક્રમને આપણે શું કહીએ, સિક્વન્સ પણ કહીએ, તો લખીશું ઓપ્શન બી અને ખાલી જગ્યાની અંદર લખીશું સિક્વન્સ। નેક્સ્ટ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની વર્ડ્સ વેર ગીવન ટુ મેક ધ સેન્ટેન્સ, એટલે કે વાક્ય બનાવવા માટે કેટલા શબ્દ આપવામાં આવ્યા છે? જુઓ અહીંયા ગણો તો વાક્ય આપણું બનાવવા માટે કન્ટેસ્ટન્ટને કેટલા શબ્દ આપ્યા છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5, કેટલા થાય છે જુઓ તો મિત્રો, હા 5, તો આપણે અહીંયા લખીશું ઓપ્શન ડી। નેક્સ્ટ જોઈએ, હુ વોન ધ ફર્સ્ટ રાઉન્ડ, પહેલો જે રાઉન્ડ છે એ કોણ જીતે છે? તો જો અહીંયા આન્સર મિસ્ટર પરમાર બોલે છે કે શી ઇઝ નંદિતા ગોસાઈ, જો ક્વિકેસ્ટ છે એ કોણ છે, નંદિતા ગોસાઈ, તો અહીંયા આપણને ઓપ્શનમાં આપેલું છે એ નંદિતા, બી વિકાસ, સી મિસ્ટર બ્રાઇટ, ડી મિસ ટીક ટીક, તો કયો જવાબ આવશે? એ નંદિતા, કે એણે ફર્સ્ટ રાઉન્ડ જે છે એ નંદિતા જીતે છે। તો ચાલો મિત્રો હવે પેજ નંબર 10 પર આવી જાઓ કે જ્યાં આપણને જે આપણો ત્રીજો પેરેગ્રાફ છે એના કેટલાક ક્વેશ્ચન અહીંયા આપેલા છે। તો જોઈએ આપણે, હાઉ મેની સેકન્ડ્સ ડીડ નંદિતા ટેક ટુ ગીવ ધ કરેક્ટ આન્સર, એટલે કે આપણે હમણાં જોયું કે નંદિતા છે એ પોતે પહેલો રાઉન્ડ જે છે એ જીતી જાય છે। તો અહીંયા આપણને પૂછ્યું હાઉ મેની સેકન્ડ્સ એટલે કે કેટલી સેકન્ડ નંદિતા જે છે એણે ટેક ટુ ગીવ ધ કરેક્ટ આન્સર એટલે કે સાચો આન્સર આપવા માટે નંદિતાએ કેટલી સેકન્ડ લીધી?
તો કેટલી લીધી હતી મિત્રો? 3 સેકન્ડ લીધી હતી. તો આપણે અહીં આન્સર લખીશું, નંદિતા ટેકનું શું થઈ જશે? ટૂક. નંદિતા ટૂક 3 સેકન્ડ્સ ટુ ગીવ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ આપણે, વુ કેમ ટુ ધ સ્માર્ટ સીટ વાય? સ્માર્ટ સીટ ઉપર કોણ આવે છે, આવ્યું શા માટે? તો આપણે હમણાં જોયું કે નંદિતા છે એ ફર્સ્ટ, જે પહેલો રાઉન્ડ છે એ જીતી જાય છે, તો એ જ આવે ને સ્માર્ટ સીટ ઉપર. તો શા માટે આવે છે? તો કે સૌથી ક્વિકેસ્ટ ફિંગર છે, ક્વિકેસ્ટ સૌથી ઝડપથી આન્સર આપે છે. તો ચાલો આપણે આન્સર લખીએ, નંદિતા કેમ ટુ ધ સ્માર્ટ સીટ. શું કામે? તો કે બીકોઝ શી ગેવ ધ ક્વિકેસ્ટ આન્સર ઇન ધ ફર્સ્ટ રાઉન્ડ. પહેલા રાઉન્ડમાં નંદિતા છે સૌથી ઝડપી, અથવા તો સૌથી ઝડપથી આન્સર આપનાર છે, એટલા માટે નંદિતા છે એ સ્માર્ટ સીટ પર આવી છે. ત્યાર પછીનો જોઈએ, વાય વોઝ નંદિતા લકી? નંદિતા ભાગ્યશાળી, નસીબદાર શા માટે છે? શા માટે નંદિતા ભાગ્યશાળી હશે? કારણ કે એ સ્માર્ટ સીટ ઉપર એનો આવવાનો અથવા બેસવાનો વારો આવ્યો. ચાલો લખીએ આપણે, નંદિતા વોઝ લકી. નંદિતા વોઝ લકી બીકોઝ શી કેમ ટુ ધ સ્માર્ટ સીટ. તો મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 4ના પેરેગ્રાફ 1, 2 અને 3 એના જે આન્સર છે એ લખ્યા. તો તમે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર ખૂબ સારા અક્ષરે જે જવાબ છે એ લખી નાખશો. અસ્તુ, જય મહાદેવ.